પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે સ્ત્રીઓના કામકાજ સ્તરે જાતીય સતામણી અટકાવવા માટે જાગૃતિ લાવવા માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે આજરોજ શ્રી ચંચળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સ્ત્રીઓના કામકાજના સ્તરે વધી રહેલા જાતીય સતામણીના બનાવોને લઈને સરકારશ્રીના મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાનમાં દહેજ પ્રતિબંધ અધિકારી, મહિલા કલ્યાણ અધિકારી તેમજ મહિલા અને બાળકોના વિકાસ તથા રક્ષણ માટે કામ કરતી ચેરિટેબલ ટ્રસ્ટ સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલકે હાજરી આપી હતી. સરકારશ્રીના મહિલા અને બાળ અધિકારી શ્રીમતી શ્વેતાબેન દેસાઈ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. મહિલાઓ પર થઈ રહેલા ઘરેલુ હિંસા તેમજ કામકાજના સ્થળે વધી રહેલી છેડતીની ઘટનાઓને લઈને મહિલા તથા બાળકોમાં જાગૃતિ લાવવી ખૂબ જ અગત્યનું છે. ભારતના બંધારણમાં સ્ત્રીઓના હકોના રક્ષણ માટે વિવિધ કાયદાઓની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં પારિવારિક હિંસાથી મહિલાને રક્ષણ આપતો અધિનિયમ વર્ષ 2005થી અમલમાં આવ્યો છે. ઘરેલુ હિંસા સામે મહિલાઓને રક્ષણ આપતો આ કાયદો અંતર્ગત મહિલા ઉપર અત્યાચાર ગુજારનારા વ્યક્તિને 1 વર્ષ સુધીની કેદ અથવા 50,000 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ભોગ બનનાર સ્ત્રીઓને વચગાળાની રાહત મળી રહે તે માટે ન્યાયાલય દ્વારા સ્ત્રીઓ અને તેમના બાળકોના ભરણ પોષણની જોગવાઈ પણ કરવામાં આવી છે. જે રીતે દેશમાં મહિલાઓ પગભર થઈ રહી છે તે જોતા તેમના કામકાજના સ્થળે જાતીય સતામણી કરનારા વિરુદ્ધ કાયદાની અનેક જોગવાઈ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી. તેમજ એક મહિલા બીજી મહિલાઓને આ માટે જાગૃતિ લાવવા આગળ આવવું જોઈએ, જેથી કરીને આવા અશોભનીય બનાવો બનતા અટકાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં ઉમેરતા તેમણે સરકાર દ્વારા સ્ત્રીઓ માટે ચાલતી વ્હાલી દીકરી યોજના વિશે માહિતી આપી હતી અને તેનો લાભ લેવા માટે સૌ ઉપસ્થિત બહેનોને જણાવ્યું. શિબિરમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્ય તથા મહિલા સુરક્ષા પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આજે સમાજમાં વધી રહેલા સ્ત્રીઓના જાતીય સતામણી અપરાધો દિવસે દિવસે વધી રહ્યા છે, જે એક ગંભીર બાબત હોય જેને અટકાવવા માટે સરકાર શ્રી દ્વારા પણ અનેક કદમ લેવામાં આવ્યા છે અને જેનું ઉત્તમ ઉદાહરણ 181 અભયમ હેલ્પલાઇન છે, જે મહિલાઓ માટે દિવસ રાત કાર્યરત છે. તેમણે ત્યાં ઉપસ્થિત બાળા ઓને મંચ ઉપર બોલાવી તેમના દ્વારા ત્યાં આગળ હાજર શાળાની બીજી બાળાઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે પ્રેક્ટિકલ રીતે માહિતગાર કર્યા હતા. મારું નામ શ્વેતા દેસાઈ છે. હું મહિલા અને બાળ અધિકારી સુરત. આજરોજ અમે ચલથાણ મુકામે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આજે એક સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં સ્ત્રીઓને કામકાજના સ્થળે થતી જાતીય જે હેરાનગતિ થાય છે, સતામણી થાય છે, તેનું અવેરનેસ આવે એના માટે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે સાથે સાથે અમે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત એની અવેરનેસ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની જે વિવિધ યોજનાઓ ચાલે છે, વ્હાલી દીકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, PBSC, જેની જાણકારી મહિલાઓને પહોંચે અને તેઓ દ્વારા સમાજના તમામ વર્ગ સુધી પહોંચે તેના માટેનો પ્રયત્ન કર્યો હતો. લોકોમાં જાગૃતિ આવે અને આજે જે સમાજમાં મહિલાઓ સાથે જે છેડછાડ થાય છે તો તેના માટે મહિલાઓ પોતે જાગૃત થાય અને અવાજ ઉઠાવે તે હતું. મારું નામ પુષ્પાબેન જીતેન્દ્રભાઈ મિસ્ત્રી છે. જિલ્લા પંચાયત સભ્ય છું અને મહિલા સુરક્ષા સમિતિ પ્રદેશ સભ્ય છું. આજના કાર્યક્રમ વિશે થોડી માહિતી આપશો. આજે અમે સખી વન સ્ટોપ, વ્હાલી દીકરી અને ઘરેલું હિંસા અને દીકરીઓ માટે બેડ ટચ, ગુડ ટચ અને જાતીય સતામણી વિશેનો કાર્યક્રમની શિબિર રચવામાં આવી છે. શ્રી મહિલા બાળ અધિકારી કચેરી તરફથી શ્વેતાબેન દેસાઈ અમને આ શિબિર માટે સહયોગ કર્યો છે. કઈ કઈ મહિલાઓને આમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા? ઘરેલું સિવાય આંગણવાડી ICDSની મહિલાઓ અને કિશોરીઓને ને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પરપ્રાંતિયો બહેનો. કેતન પટેલનો રિપોર્ટ, ચલથાણ.